Acknowledge me. Roman Reigns. Hello, મિત્રો. રામ રામ જય શ્રી કૃષ્ણ. કેમ છે? આજના મારા વ્લોગ્સ વિડીયોમાં એક ખાસ પ્રકારની વાત કરવાની છે, જે હું આમ તો ખાસ મારો એક ફેવરિટ શો છે, જે WWE. આ શો મારા માટે બહુ ખાસ સ્પેશિયલ છે, લકી છે, અને હું ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી જોઉં છું આ શોને. આ એક WWE રેસલિંગ શો એવો શો છે જે વર્ષો જૂનો શો છે. રેસલિંગ એટલે કે ફાઇટ રેસલર પ્લેયર્સ. આજના મારા વિડીયોમાં મારે વાત કરવી છે કે હું આમ તો રેસલિંગનો બહુ મોટો શોખીન છું, બહુ મોટો શોખ છે, પણ આજના મારા વિડીયોમાં હું એક ખાસ પ્રકારની વાત કરી રહ્યો છું, જે આજે છે રવિવાર સન્ડેના દિવસે મારી રજા હોય છે, પરંતુ સ્મેકડાઉન, NXT અને WWE રાવ આ ત્રણ બ્રાન્ડ એક શો, અલગ અલગ વિભાગ, અલગ અલગ રેસલિંગ મેચ. લાસ્ટ સ્મેકડાઉનમાં આમ તો સ્ટાર્ટિંગથી જ ધરવો અને રોમાન્ડેન્સ, તો ફાઇનલી રસલ મેનિયા 40 નજીક આવી રહ્યું છે. લાસ્ટ સ્મેકડાઉનમાં કોડી રોડ્સ, રોમાન્ડેન્સ અને ધરવો ત્રણ વચ્ચે હજી ફાઇનલી થયું નથી કે રસલ મેનિયામાં કેવી રીતના, પણ હા, ધરવો સ્મેકડાઉનમાં અવારનવાર એમની એન્ટ્રી વધી રહી છે લાગે છે. અને લાસ્ટ સ્મેકડાઉનમાં ધારો કે એવી વાત કરી કે WWE સ્મેકડાઉન અને રાવ વસ્સલ મેનિયા નજીક આવી રહ્યું છે, એટલે ટેગ ટીમ ચેમ્પિયન્સ અને સેથ રોલિન્સ, કોડી રોડ્સ, રોમન રેન્સ, ધ રોક્સ એક એવી ટેગ ટીમ ચેમ્પિયન્સ કે જે કદાચ આપણને રસલ મેનિયા 40માં જોવા મળશે. અને આ એક એવો ખાસ મેન ઇવેન્ટ હશે કે જ્યારે સ્મેકડાઉન, રાવ, NXT જે તમામ પ્રકારના મોટા મોટા સુપરસ્ટારો છે એ આપણને રસલ મેનિયા 40માં જોવા મળી રહ્યા છે. તો પ્લીઝ, મારો તો આ ખાસ પ્રકારનો એક WWE આખા વર્ષમાં એક જ વાર રસલ મેનિયા મેન ઇવેન્ટ જોવા માટે ખાસ ઘણા બધા પ્રકારના લોકો અલગ અલગ દેશમાંથી ખૂબ જોઈ રહ્યા છે. તો આ એક મારો વિડીયો ખાસ એ પ્રકારનો હતો કે આ મુમેન્ટ રસલ મેનિયા 40 ખૂબ નજીક છે, અલગથી કંઈક અલગ પ્રકારના મેચિસ થવાના છે. તો 40 દિવસ ફક્ત રસલ મેનિયાના બાકી છે, જો જોઈએ આગળ શું થવાનું છે. પણ આ એક ખાસ પ્રકારનો મેચ આખો અલગ, અને આના સિવાયના ઘણા બધા મેચ અલગ અલગ થવાના છે. તો આગળ જોઈએ કે હવે રસલમેનિયા 40માં આ સિવાયના મોટા કયા કયા મેચિસ ફિક્સ થવાના છે. એ આગળના રાવ, સ્મેકડાઉન અને NXTમાં જોવા મળશે કે જેમ જેમ નજીક આવી રહ્યું છે રસલમેનિયા, તેવી જ રીતના ધીરે ધીરે વિમેન્સ ચેમ્પિયન, મેન ચેમ્પિયન્સ, ટેગ ટીમ ચેમ્પિયન્સ અને WWE હેવીવેટ ચેમ્પિયન્સ અને ઘણા બધા ખૂબ મોટા મેચિસ ફિક્સ થવાના છે. હજી ઘણા બધા બાકી છે. તો જોઈએ આગળ રાવ અને સ્મેકડાઉનમાં ખાસ. તો આ એક વિડીયો બનાવવાનું કારણ એ જ હતું મારું કે રસલમેનિયા 40નો જે ખાસ ઇવેન્ટ છે એ કદાચ, તો આમ તો દર વર્ષે જોવા માટે
અગાઉથી ઉત્સાહી રાહ જોઉં છું, પણ એક યાદી રહી જાય કે હા, રેસલમેનિયા 40 પહેલાં અગાઉથી પણ કેવી રીતના મેચિસ થવાના છે. એટલે આ એક વિડીયો ખાસ મારી એક યાદી માટે બનાવું છું, યાદ રહેવા માટે કે હા, મેં જોયું હતું અને જોવાનું છું અને આગળ જતો રહીશ. પ્લીઝ, એટલે ફક્ત ને ફક્ત મારી એક મેમોરીઝ યાદી તરીકે આ વિડીયો, કે હા, હું આ રેસલિંગ શોનો બહુ મોટો શોખીન છું, બહુ મોટો ફેન છું. અને આમ તો વર્લ્ડમાં WWE એક ખાસ મેચ એ છે કે વધારે જોવાઈ રહ્યો છે. તો પ્લીઝ, હું પહેલેથી જોઉં છું, જ્યારે નાનો હતો ત્યારથી. તો આ શો મારો ખૂબ લકી શો છે, બહુ ફેમસ અને બહુ જાણીતો, મારા નજીકથી જાણીતો શો છે. તો આ મેચ વિશે બે શબ્દો, મને એમ થયું કે યાદી માટે બનાવીને રાખી દઉં. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પ્લીઝ મળી આવતા વિડીયોમાં. થેન્ક યુ.